ધાવકે કોઈ પણ વાત સાચી કરી હોય છતાં ભૂમિની ઉપરવટ થઈને કરે તો ચાલે ગુરુ કીધું આમ નથી કરવાનું અને ધાવકેમાં હું પકડી ગયું શું કરવાનું ચાલે તો સાધુ ભૂમિની ઉપરવટ થઈ અને કોઈ પણ કામ કરે તો ચાલે ચૌદશ છે ને ગુરુ કીધું કે આજે ગઈકાલ કામ આવ્યો તો આજે તારે છૂટા રહેવાનું છે એનામાં આવશે કશું કરવાનું શાસન પુનઃ ધારી એટલે બધા પરસ્પર એકમેક થઈને જ્યાં સુધી હશો ત્યાં સુધી શાસન છે પરસ્પર એકબીજાની સાચી આ ખોટી વાતો જો ખંડન કરવા માંડ્યા જો પરસ્પર લડવા માંડ્યા જો પરસ્પર ટીકા કરવા માંડ્યા તો બહારથી તમારામાં શાસન રહેશે અંદરથી ભગવાનનું શાસન સંપૂર્ણ લોક એટલે સંઘ એ શાસન છે સાધુ એ શાસન છે આચાર્ય એ શાસનના નાયક છે આ રીતે આપણે બધા ભેગા થયા અમન્યાઓ વર્તી તો આવા ઉત્સવ આવી દિશાઓ આવી પદવીઓ અને જ્યાં સુધી એકતા રહેશે ત્યાં સુધી બધે શાસનનો જય જયકાર છે જે દારે પરસ્પરની અમન્યા તૂટી પછી સ્મશાન વેગ પછી પેઢીના ટુકડા થાય પછી સંસ્થાના ટુકડા થાય પછી કોઈ પણ વ્યવહાર હોય બધો લોક થાય આજે 50 વર્ષ પહેલાંની જેટલી અમન્યાઓ હતી ઘરોમાં નાતમાં સંઘમાં આજે કેટલી અમન્યા છે 50 વર્ષ પહેલાંની અમન્યાની આગળ આજે કેટલી અમન્યા જીવનની અંદર એકબીજાને સંપીને સમજાવીને હળીમળીને ચાલતા થાવ શાસનને આગળ વધારવું હોય તો બધાની અમન્યા જાળવી પડશે આ જાળવશો તો સુધી આચાર ચુસ્તતાના આધારપૂર્વક અને અમન્યના આધારપૂર્વક ચાલે છે એટલે આ સંઘનું મહાકાર્ય પણ આપણે અમન્યાપૂર્વક કહીએ ક્યાંક ભૂલભાલ થાય એ બધી આપણને અવિધિ આસંકના વિચારવી છે ભૂલીએ છીએ બધે અવિધિ આસંકના વિચાર તમને બોલીએ છીએ પણ જાણી જોઈને પાથમબાથી કરીને અસભ્ય વર્તીને જે ભૂલભાલ થાય એની શું સજા અને અવિદ્યા સાધન વિચારનું ન કહેવાય ભૂલમાં અશક્ય પરિહારથી ન થઈ શકે એવી પરિસ્થિતિમાં અવિદ્યા સાધન વિચારનું ઉત્તમ થાય માટે સંઘની અમન્યા વધારીને નિરાશનની ઉત્તમ કોટીની ભક્તિ કરનારા થાવ સંઘની ઉત્તમ કોટીની અમન્યા સાચવનારા થાવ અને ઉત્તમ કોટીના મહોત્સવ નાયશ નો જય ઘોષ જગત માં ગાજે દશે દિશામાં જય ઘોષ સુરીજી અમારા જય ઘોષ ગુરુજી અમારા